લાખણી તાલુકાના ટરુઆ ગામમાં ચાર શખ્સોએ ડીસામાં માસીના ઘરે રહેતી યુવતીનું અપહરણ કરી ઉંટવેલિયા ગામની ગોચર જમીનમાં લાવી પથુ પરમાર નામના શખ્સે દુષ્કર્મ આચર્યું છે। આ યુવકે આ જ યુવતી પર બે વર્ષ પહેલા દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે। થરાદ પંથકની યુવતી પોતાની બહેન અને માતા સાથે પોતાના માસીના ઘરે ડીસા ગયેલી હતી અને ડીસામાં તેના માસીના ઘરેથી લાખણી તાલુકાના ટરુઆ ગામના ચાર યુસમોએ તેનું અપહરણ કરી તેને થરાદ તાલુકાના ઉંટવેલિયા ગામમાં આવેલી પડતર ગોચર જમીનમાં ઉઠાવી લાવ્યા હતા। ત્યારબાદ આ ચાર શખ્સોમાંથી એક પથુ પરમાર નામના શખ્સે યુવતી ઉપર છરીની અણીએ દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ પથુ પરમાર નામના શખ્સે યુવતીને આ વાત કોઈને કરી તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને બાદમાં યુવતીને ઝેરી દવા પીવડાવી અને યુવતીને નર્મદા કેનાલ પાસે મૂકવા ગયા હતા। પરંતુ આ યુવતી બેહોશ હોવાના લીધે ચારેય ઈસમોએ આ યુવતીને લઈ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ત્રણ દિવસ બાદ મૂર્છિત યુવતી હોશમાં આવતા જ આ તમામ ઘટનાની હકીકત તેના પરિવારને જણાવી હતી। યુવતીએ તેના ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની હકીકત તેના પરિવારને જણાવતા તેના પરિવારજનો યુવતીને લઈ થરાદ પોલીસ પંથકમાં પહોંચ્યા હતા અને થરાદ પોલીસ સ્ટેશનમાં તરુવા ગામના ચાર ઈસમો ઉપર ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે થરાદ પોલીસ તાત્કાલિક ધોરણે ચારમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમમાં COVID-19ના ટેસ્ટ કરાવી તેમને જેલના હવાલે કર્યા છે। તેમજ ભોગ બનનારું યુવતી બે વર્ષ પહેલા પણ પથુ પરમાર દ્વારા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે। બે વર્ષ પહેલા આ જ યુવતી સગીર હોવાના લીધે થરાદ પોલીસે આ ઘટનામાં પોસ્કો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। તારીખ 14/12/2020ના રોજ રાત્રિના 20:00 વાગે થરાદ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળની કલમો તળે ગુનો દાખલ થયો છે, જેમાં ભોગ બનનાર પીડિતાના ઉપર ડીસા મુકામેથી અપહરણ થઈ અને જે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ છે તે ચાર ઈસમો તેનું અપહરણ કરી અને ઊંટવેલીના ચરેડામાં લઈ જઈ ત્યાં આગળ તેને જબરજસ્તી તેના વિરુદ્ધ એક યુવકે સગી સંભોગ કરેલો, જે ઈસમનું નામ પથુભાઈ શંકરાભાઈ છે અને પોતે પણ ટરુઆ ગામનો વતની છે, અને ત્યારબાદ સદરુ યુવતીને જબરજસ્તી દવા પીવડાવી, ઝેરી દવા પીવડાવી અને તેને કેનાલ તરફ લઈ ગયેલા અને ત્યારબાદ યુવતીને ઝેરની અસર થતાં તેને સારવાર માટે લઈ ગયેલા। યુવતી બેભાન અવસ્થામાં થઈ ગયેલી તેવી પોતે હકીકત જણાવેલ છે અને યુવતીનું વિશેષમાં એવું જણાવવાનું થયેલું કે જ્યારે પોતે 18 વર્ષથી નાની હતી એ સમય દરમિયાન કે આજથી 2 વર્ષ પહેલાં પણ તેના ઉપર આ જ યુવકે છરીની અણીએ તેના મરજી વિરુદ્ધ છરી સંભોગ કરેલો, જેથી પોક્સો તળેની કલમ હેઠળ પણ ગુનો દાખલ થયો છે। સદર ગુનાની તપાસ દરમિયાન ત્રણ આરોપીઓ મળી આવતા તેઓને વિધિવત કોવિડ ટેસ્ટ કરાવી ધરપકડ કરવામાં આવેલ છે।